नमस्कार विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में आपनों हार्दिक स्वागत है। आज आप धोरण आठ नी अंदर विषय हिंदी जेनू परीक्षा लक्षी पेपर सोल्यूशन जोवाना छे। तो आपणे जे प्रथम सत्र नी अंदर जे परीक्षा लक्षी पेपर आवानू छे तेनू आ सोल्यूशन छे। कुल गुण 40 मार्क हशे ने बधा विद्यार्थीओ शांतिथी आ पेपर सोल्यूशन जोवानू छे। तो जोशुं आपणे प्रश्न नंबर एक नी अंदर शुं कहेवामां आव्युं। तो के प्रश्न नंबर एक नी अंदर एवुं कीधुं छे के निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्प में से सही विकल्प चुनकर लिखिए। लेकिन जे अहीं विकल्प दीधेला है एना आंसर पर आपेला है, खाली आपने क्वेश्चन जोई अने तेनो आंसर शोधी अने लखवानो रहेशे। तो तेनी अंदर पहलो प्रश्न है, कवि चाहता है कि खुदा हम सब पर अपनी खाली जगह रखे। तो अहीं आपणे चार ऑप्शन आपेला है, ए खबर, बी नजर, सी डगर अने दुआ। तो आने अंदर आपणे खबर छे, आपणे जे काव्य छे एनी अंदर शीखी गया छे। तो अहीं आवशे जवाबमां बी नजर। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર બે ની અંદર શું કીધેલું છે? તો કે પ્રશ્ન નંબર બે ની અંદર કીધેલું છે કે અમીના અપને કો ક્યા સમજતી હે, અમીના છે એ અપને કોઈ ક્યાં સમજતી, એટલે કે પોતાનાને શું સમજે છે, તેની અંદર આન્સર કઈ રીતે આવે છે? પહેલું છે લાપરવાહ, બી ભાગ્યવાન, સી ભાગ્યવાન અને ચોથું છે ડી મૂર્ખ। તો આની અંદર અમીના અપને ક્યું સમજતી હતી? ભાગ્યહીન સમજતી હતી, ક્યોકી મેં એસી ક્યુ હોય वो भाग्यहीन पोतों को मानती थी। तीजा प्रश्न, ममता कहाँ छिप गई थी? ए जंगल में, बी खड़हर में, डी मुर्गदाव में या गुफा में। तो आंसर आवशे मुर्गदाव में। कवि मैथिलीशरण को खाली जगह की उपाधि मिली थी? कवि मैथिलीशरण से एने से उपाधि मिली थी? तो के श्रेष्ठ कवि, महाकवि, कवि रत्न के राष्ट्रकवि। तो इन्हें राष्ट्रकवि विरुद्ध मळी होती, यानी कि उपाधि मळी होती। प्रश्न नंबर पांच, सर्वदमन के मुख की दमक के समान थी? ए बिजली, बी अग्नि, सी सोने, डी हीरे। तो आने अंदर आंसर आवशे अग्नि। त्यारबाद जोशुं आपणे प्रश्न नंबर पहेलानो ब, એની અંદર શું કીધું છે કે પાઠ્ય પુસ્તક મેં કે આધાર પર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પાઠ્યપુસ્તકને આધારે જે ખાલી જગ્યા પૂરવાની છે કે જે અધૂરું વાક્ય છે એને આપણે પૂરું કરશું, એમાં પહેલું છે તું ચાહે તો ખાલી જગ્યા રખે, તેમાં આવશે હમે, તું ચાહે તો હમે રખે। બીજું છે રાકેશ શર્મા પ્રથમ ભારતીય ખાલી જગ્યાએ, તો આપણે ખબર જ છે પાઠની અંદર આપણે શીખી ગયા છે કે રાકેશ શર્મા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી હે। ત્રીજું, સુનિતા કી માતા કા નામ ક્યા હે? તો કે ઉર્સબાઈન। તેરા નામ ઋષિઓ ખાલી જગ્યા કો રખા હે ઠીક હે? તો કે સર્વદમન આવશે એમાં। પાંચમું, હે ભગવાન વિપદ કે લે ઇતના આયોજન। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખાલી જગ્યા હતી તે આપણે પ્રશ્ન નંબર જે આપેલું છે તેના આધારે જોયું છે। હવે ખાસ એક યાદ રાખવાનું છે, ખાસ સાંભળવાનું છે, આ પેજ છે એ વધારાનું આવી ગયેલું છે, એટલે આ પેજ આપણે આગળ જોઈ લીધું છે એ જ છે, એટલે કે એના પ્રશ્નો અહીંયા રિપીટ થઈ ગયા છે, ભૂલથી આવી ગયું છે। હવે આવશે પ્રશ્ન નંબર પહેલો છે એનો ક છે, એ જોશું કે નિમ્નલિખિત પ્રશ્નો કે લીએ ઉત્તર એક એક વાક્ય મેં લિખીએ, એટલે નિમ્નલિખિત દિયે ગયે જો ક્વેશ્ચન હે ઉસકા આન્સર દેના હે। પહેલો પ્રશ્ન છે, કલ્પના ચાવલા કોણ થી? કલ્પના ચાવલા ભારતીય ભૂમિકી પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી હતી, એટલે કે આપણા ભારતની અંદર અને ભારતીય ભૂમિની અંદર જે પ્રથમ જનાર મહિલા છે અંતરિક્ષ યાત્રી ઉપર, તે કલ્પના ચાવલા છે। બીજો પ્રશ્ન છે, દુકાનોમાં કોણ કોણ સે ખિલોને મિલ રહે? દુકાનોમાં સિપાહી, ગુજરિયા, રાજા, વકીલ, ભિસ્તી, ધોબીન આદિ મિટ્ટી કે ખિલોને મિલ રહે થે। પ્રશ્ન નંબર ત્રણ, મમતા કોણ થી? મમતા રાહદાસ દુર્ગ કે મંત્રી, ચૂડામણી કે એકમાત્ર વિધવા પુત્રી થી? ચોથો પ્રશ્ન, ડોક્ટર કલામ કી ભાષા કે પઢાઈ કા ઉત્તમ માધ્યમ માનતે થે? ડોક્ટર કલામ માતૃભાષા કો પઢાઈ કા ઉત્તમ માધ્યમ માનતે હૈ। પ્રશ્ન નંબર પાંચ, મમતા ને કિસ ધર્મ કા પાલન કિયા? મમતા ને અતિથિ કી દેવ સત્કાર કા ધર્મ કા પાલન કિયા હૈ। હવે ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર બે ની અંદર શું કીધું છે કે સહી વાક્ય
चुनकर पूरा वाक्य फिर से लिखिए, એટલે કે જે વાક્ય અહીં આપેલા છે એ જો અને ફરીથી આપણે વાક્ય લખી અને વાક્ય છે એ સુધારી અને વ્યવસ્થિત લખવાનું રહેશે. પહેલું છે, ગામ મેં બડી હલચલ થી ક્યોંકિ લોગ ઈદગાહ જાને કી તૈયારી કર રહે થે, એટલે કે અહીંયા પૂરું વાક્ય આપણે લખવાનું છે, વાક્ય અધૂરું છે. મમતા મુર્ગદા મેં ચલી ગઈ તાકિ વહ હુમાયું કે સાથીઓ કી દ્રષ્ટિ મેં ન પડે. પ્રશ્ન નંબર 3, ઈશ્વર હમારે ગુનહો કો માફ કર દેના ક્યોંકિ વહ બડા મહેરબાન હૈ. પ્રશ્ન 4, કવિ ને ધરા કો સપૂતો કો અમોર બતાયા હૈ ક્યોંકિ ઇતિહાસ મેં સદા કે લીએ ઉનકા નામ રહેગા. 5મો પ્રશ્ન, જ્ઞાન દીપક કે સમાન હૈ ક્યોંકિ વહ અજ્ઞાન કો અંધેરા દૂર કરતા હૈ. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર, જે પ્રશ્ન નંબર 2 આપેલો છે એનો બ. નિમ્નલિખિત કાવ્ય પંક્તિ પૂર્ણ કીજે, એટલે કે બે કાવ્ય પંક્તિ અહીં આપેલી છે એ આપણે પૂરી કરવાના છે, એના 5 માર્ક છે. તેરી હે જમી થી લઈ અને મેં આઈ હે ત્યાં સુધીનું છે. તો તેરી હે જમી તેરા આસમાન તું બડા મહેરબા તું બક્ષીશ કર સભી કા હે તું સભી તેરા ખુદા મેરે તું બક્ષીશ કર તેરી મરજી સે આયે હે માલી હમ ઇસ દુનિયા મેં આયે હે. બીજી પંક્તિ શું કહે છે, પ્રશ્ન નંબર 3ની અ છે, એના મુહાવરો આપેલા છે. ખાલી તમારે ઓનલી ફોર અર્થ લખવાના છે, વાક્ય નથી લખવાના, અર્થ જ દેવાના છે. અહીંયા આપણે પ્રશ્નમાં કીધું છે કે મુહાવરો કે અર્થ દીજે, અહીંયા વાક્ય માંગેલું નથી એટલા માટે આપણે અહીંયા અર્થ લખવાનો રહેશે. છાતી પીટ લેના, એટલે કે ઇસકા મીનિંગ ક્યાં હોતા હે, દુઃખ પ્રકટ કરના, ધોકા ખાજાના, મૂર્ખ બનાના. ત્રીજો છે, ગળા સુકાના, યાની કે પ્યાસ લગના. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 3નો બ. પ્રશ્ન નંબર 3 આપેલો છે એનો બ છે, એની અંદર શું કીધું, લિંગ પરિવર્તન કીજે, તો કે સાધુ સાધ્વી વર વધુ પુરુષ સ્ત્રી સમ્રાટ સમ્રાજ્ઞી છાત્ર છાત્રા પૂજારી નાયક. હવે આવશે પ્રશ્ન નંબર 3 ક, વિશેષણ છાટકર ઉનકે પ્રકાર બતાએ. સુરત ઐતિહાસિક નગર હે, ઇસમે વિશેષણ ક્યા હે, ઐતિહાસિક ઉસકા મીનિંગ ક્યા હે, ગુણવાચક વિશેષણ હે. વે લડકે હે, ખેલ રહે હે. વે સાર્વનામિક વિશેષણ હે, કે નામને બદલે જે વપરાતો શબ્દ છે એને સર્વનામ. સાહિલ કે પાસ 10 રૂપિયે હે, તો 10 એક સંખ્યાવાચક વિશેષણ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી ચોથો પ્રશ્ન જોશું, કે ચોથા પ્રશ્નની અંદર શું કીધું છે, કે કાલ પરિવર્તન કીજે, મેં અમદાવાદ જા રહા હું, તો એ વર્તમાન કાળ છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ, તો મેં અમદાવાદ જા રહા હું, તો આનો કાળ પરિવર્તન કરવું હોય તો શું આવશે, મેં અમદાવાદ જાઉંગા, જા રહા હું એટલે વર્તમાન કાળ છે, અહીંયા આપણે અહીં ભવિષ્યકાળ બનાવશું. ગીતા આઈસ્ક્રીમ ખાયેગી, ભૂતકાળ છે એ ખાયેગી, ગીતાને આઈસ્ક્રીમ ખાઈ એટલે તે વર્તમાન કાળ બની ગયું છે. હવે આવશે પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 4ની અંદર શું કીધું છે, સમાનાર્થી શબ્દ કે જે એના જેવો સમાન એક અર્થ થતો હોય, એના ઘણા બધા અર્થો હોય, એક હોય છતાં પણ, ઠંડા શીતલ, પ્રાચીન પુરાની, પ્રેમ સ્નેહ ઘર આવાસ. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 4 ક, યુદ્ધાર્થી શબ્દ નહીં, પુરાની ધૂણા, સ્નેહ પ્રકાશ, અંધકાર અને ઉષ્ણ એટલે કે શીતળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે જોયું છે સરસ મજાનું, જે પેપર સોલ્યુશન હતું ધોરણ 8ની અંદર વિષય હિન્દીનું અને તેના કુલ ગુણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર સોલ્યુશન છે તે તમારે સરસ મજાનું 2-3 વખત વાંચી તેના ક્વેશ્ચન આન્સર સમજી અને તૈયાર કરી લેવાનું છે, જેથી પરીક્ષાલક્ષી પેપર સોલ્યુશનની અંદર તેના ક્વેશ્ચન હશે તો તમને સારી રીતે આવડી જાય. અસ્તુ.